તમારું? અરમાન જુનેજા. હરમનભાઈ, આજરોજ બહુમાળી ભવન ખાતે આપ દાખલાની લાઈનમાં ઉભા છો. કઈ પ્રકારની લાઈન છે અને કઈ પ્રકારની આપણે તકલીફનો સામનો કરવો પડે? લાઈન તો તમે જોઈ શકો છો, લાઈન એવડી લાંબી છે કે તમારે સવારે તમે આવો, થોડુંક લેટ થઈ ગયું તો તમારે બીજે દિવસે આવવાનું રહે. એટલે કે તમે એક વાગ્યા સુધી ઊભા રહ્યો, પછી તમે ઘરે વહી જાઓ, બીજે દિવસે પાછા આવો, પાછા લાઈનમાં ઊભા રહ્યો, એ રીતની પરિસ્થિતિ છે. ખાસ કરીને અત્યારે ગરમીનો માહોલ છે, તંત્ર તરફથી શું તૈયારી કરવામાં આવી રહી છે? અહીંયા કાંઈ પણ વ્યવસ્થા છે જ નહીં સર, કાંઈ પણ વ્યવસ્થા નથી. બધા ગરમીમાં બફાય છે. કાલે તો મેં જોયેલી છે, અમુક બાળકીઓ ચક્કર ખાઈને પડી ગયેલી છે, એ રીતની વ્યવસ્થા છે અહીંયા. તમારે કઈ પ્રકારનો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? ત્રણ દિવસ સુધી લાઈનમાં ઉભું રહેવું પડે. સરકારશ્રીને આપ શું કહેવા માંગો છો? કે આ કોઈ રીતની જરૂર જ નથી. જાતિના દાખલાની શું જરૂર છે? આધાર કાર્ડમાં નથી વર્ણવેલું આપણે? આધાર કાર્ડમાં બધું વર્ણન કરેલું છે. આ તંત્ર દ્વારા આપને શું જવાબ દેવામાં આવી રહ્યો છે? સ્ટુડન્ટ માટે એમ કે છે, નોન ક્રિમિનલ જોઈએ છે. 12th પાસ કરેલો સ્ટુડન્ટ શેની જરૂર પડે? નોન ક્રિમિનલ. તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? સોરી, તંત્ર દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? તંત્ર દ્વારા કઈ નહીં, તમે કોઈ પણ વસ્તુને લઈ જાઓ કે આ વિઝિબલ નથી, તમે અહીંયા જાઓ, આ કરે આવો, પછી બીજે દિવસે આવો તો કે આ પાછું પ્રોપર છે નહીં. તમે ધક્કા જ ખાધા રાખો, તમને કોઈ પ્રોપર તમને જવાબ પણ નહીં આપવામાં આવે. અમારી સાથે અત્યારે એવું મિસબિહેવિયર કરવામાં આવેલું છે, પાછું અમને ધમકી આપે છે કે પોલીસને બોલો. અમે ક્રિમિનલ બનીને આવ્યા છીએ કે તમારી પાસે આવ્યા છીએ કામ કરવા માટે? ક્રિમિનલ લાઈનમાં ઊભા.